हेलो वेलकम बैक फूडीज। तो आज आपने बनाना है रेस्टोरेंट स्टाइल पनीर बटर मसाला। चलो वीडियो की शुरुआत करिए। प्रथम आपणे तेना माटे जोईशे 6 टमेटा, 2 मीडियम साइज की डूंगी, 1 तेजपत्ता, 2 सूका लाल मरचा, 1 लीली मरची, 2 आखी एलची, 3 लविंग, 4-5 लसन की कड़ियों, 2 ઇંચ અદરકનો કટકો, 1/2 કપ કાજુ। ત્યારબાદ આપણે દહીંનું મિક્સચર આપણે બનાવી લઈશું। તેના માટે આપણને જોઈશે 1 ચમચી લાલ મરચું પાવડર ને 1 ને 1/2 ચમચી આપણે ધાણા જીરું એડ કરશું, 1/2 ચમચી હળદર, 3 ચમચી દહી, 3 નાના કટકા માખણના। આ બધા મિક્સચરને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આ મિશ્રણને આપણે થોડીવાર માટે રેસ્ટ આપશું। ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ચમચી ઘી એડ કરશું। ઘી એડ કર્યા બાદ તેમાં 1 તેજપત્તા, 3 લવિંગ, 2 લીલી એલચી આપણે એડ કરશું। એડ કર્યા બાદ તેને 5-6 સેકન્ડ માટે આપણે સાતડશું। ત્યારબાદ આપણે તેમાં 4-5 લસણની કળીઓ એડ કરશું, 2 ઇંચ અદરકના કટકાને આપણે કાપીને તેને એડ કરી દેશું તેમાં। ત્યારબાદ તેમાં 1 આખી લીલી મરચી એડ કરશું, 2 મીડિયમ સાઈઝની ડુંગળીને આપણે ચોપ કરીને તેમાં આપણે એડ કરી દેશું। ત્યારબાદ આપણે ડુંગળીને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને પકવી લેશું। હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ચૂકી છે તો હવે આપણે તેમાં આપણું દહીંનું જે મિક્સર બનાવેલું હતું તે આપણે એડ કરી દઈશું। ને આપણે તેને થોડી વાર માટે સાકળી લઈશું। થોડી વાર બાદ હવે આપણે તેમાં 2 સૂકા લાલ મરચા આપણે એડ કરી દઈશું। ને આપણે તેમાં 1/2 કપ આપણે કાજુ એડ કરશું। કાજુ એડ કર્યા બાદ હવે આપણે તેને 2-3 મિનિટ માટે આપણે સાતડી લઈશું। થી 3 મિનિટ બાદ હવે આપણે તેમાં ચોપ કરેલા કાપેલા આપણે ટમેટા એડ કરી દઈશું। ટમેટા એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં 1-1/2 કપ આપણે પાણી એડ કરશું। મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। મીઠું એડ કર્યા બાદ હવે આપણે આ મિક્સચરને સારી રીતે 5-6 મિનિટ સુધી પાકવા દેશું। આપણું પનીરને સોફ્ટ કરવા માટે આપણે અહીંયા મીડિયમ ગરમ પાણી લીધું છે અને તેમાં આપણે 1/2 ચમચી આપણે મીઠું એડ કરશું અને તેને આપણે અંદર આપણે 200 ગ્રામ આપણે પનીર એડ કરી દઈશું ક્યુબમાં।
નાના કટકા કરીને પનીર એડ કર્યા બાદ તેને આપણે 10 થી 15 મિનિટ માટે ધીમે ધીમે રાખવાનું છે ત્યારબાદ તેને તમે બહાર કાઢી શકો છો 5 થી 6 મિનિટ બાદ હવે આપણે તેમાં જે કઈ ભી આખા મસાલા આપણે એડ કરેલા હતા તે આપણે દૂર કરી દેશું જેમ કે તેજપત્તા અને લવિંગ પણ તમે દૂર કરી શકો છો પણ હું આમાં રાખું છું જેનાથી ટેસ્ટ વધારે આવે છે હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર થઈ ચૂકી છે તો હવે આપણે તેને થોડી વાર માટે ઠારી દેશું અને ત્યારબાદ તેને આપણે બ્લેન્ડ કરી લેશું ગ્રેવીનું મિક્સચર ઠંડુ થયા બાદ હવે આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું બ્લેન્ડર વડે ફાઇન પેસ્ટ બનાવી લેશું આપણે તેને ફાઇન પેસ્ટ બનાવ્યા બાદ હવે આપણે તેને ચાણી વડે ચાળી લેશું એટલે ગાળી લેશું જેથી તેમાં કોઈ પણ જાતના લમ્સ હોય તે દૂર થઈ જાય જેમ કે ટમેટાના બી છે એલચીના દાણા છે તે કાંઈ બી સારી રીતે ગાળ્યા બાદ હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ચૂકી છે તો હવે આપણે તેને ટમેટાને ડુંગળીમાં આપણે તેને વઘાર આપી દઈશું તેના માટે આપણે સૌપ્રથમ એક પેનમાં આપણે 4 નાના કટકા આપણે માખણના એટલે બટરના એડ કરી દઈશું બટર ઓગળી ગયા બાદ તેમાં આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સમારી લેવાની છે અને તેને આપણે હવે આમાં એડ કરી દઈશું એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરીશું જેથી તેમાં સારો કલર આવે ડુંગળીને આપણે 2-3 મિનિટ માટે આપણે સાતળી લઈશું બાદ હવે આપણે તેમાં એક મીડિયમ સાઈઝનું ટમેટું પણ આપણે ઝીણું સમારીને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે 2-3 મિનિટ માટે પકાવી લઈશું બેથી 3 મિનિટ બાદ હવે આપણે તેમાં ગ્રેવી એડ કરી દઈશું આપણે જે તૈયાર કરેલી છે અને ગ્રેવી એડ કર્યા બાદ તેને આપણે 5 મિનિટ માટે પકાવી લઈશું ત્યારબાદ તેમાં આપણે 1 કટકો આપણે માખણનો એડ કરીશું ત્યારબાદ આપણું પનીર જે પાણીમાં હતું તેને બહાર કાઢીને આપણે તેમાં હવે પનીર આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું પનીરને એડ કર્યા બાદ તેને આપણે 3-4 મિનિટ માટે પાછું પકાવી લઈશું બેથી 3 મિનિટ બાદ હવે આપણે તેમાં 1 ચમચી આપણે કસૂરી મેથી આપણે એડ કરીશું કસૂરી મેથી એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણું પનીર બટર મસાલા સર્વ કરવા માટે તૈયાર થઈ ચૂક્યું છે ગાર્નિશ માટે આપણે અહીંયા ફ્રેશ દહીં યુઝ કરીએ છીએ
ધાણા ભાજીયાનો આપણે ઉપયોગ કરીએ છીએ। रेस्टोरेंट स्टाइल पनीर बटर मसाला तैयार थी चुक्यो छे, ने तमे जरूर थी बनावनी करे ट्राई करजो। जो तमने मारो वीडियो पसंद आयो होय तो मारी चेनल ने लाइक शेयर एंड अने जो तमारे काई भी डिमांड होय प्लीज कमेंट में मने टेग करजो। तो मळीए नवा वीडियो में, बाय बाय।